नमस्ते विद्यार्थी मित्रों, हवे आपणे पेज नंबर 199 ऊपर स्वाध्याय पोथीना जे प्रश्न नंबर 14 छे कि योग्य संख्याथी खाना पूर्ण करो ते आपणे जोईशुं। जो सौथी पहेलुं ज छे ए जोईए अहींया केटला आपेला छे 42 42 ભાગ્યા 7 तो केटला सता 42 थशे। जो तमने एवी रीते न आवडे तो तमे आम पण करी सको। जो शुं करवानुं, आज 7 आपेला छे ने 7 नो घोड़ियो बोलवानो, केटले सुधी बोलवानो, ज्यां सुधी 42 न आवे त्यां सुधी। तो क्यारे आवशे? 7 6 42 आवशे। तो 7 6 एटले केटला आव्या? 6। तो आपणे अहींया केटला लखीशुं? 6। एटले 6 7 42 थई गयुं। एना पछी 6 गुण्या 3 आपेलुं छे, तो 6 3 केटला आवशे? 18। तो अहींया 18 लखवाना। एवी रीते आगळ आगळ वधतुं जवानुं। पछी छे के 18 प्लस 2, तो 18 अने 2 केटला आवशे? 20। तो अहीं 20 लखीशुं। पछी 20 भाग्या 2, तो 20 भाग्या 2 केटला? ज्यारे पण 2 आपेला होय ने तो शुं करवानुं? एना अर्धा करी नाखवाना। तो 20 ना अर्धा 10, अने पछी 10 ×5 एटले केटला आवे? 50। आवडी जाय। एना पछी बीजुं छे 34 प्लस 2, एटले के 34 अने 2 केटला थशे? 35। अने 36 एटले केटला लखीशुं आपणे अहींया? 36। एना पछी 36 भाग्या 6, तो 6 आवशे। 6 6 36 થશે। એના પછી 6 4 24, પછી 24 અને 6 કેટલા થાય? તો 24, પછી 25 26 27 28 29 અને 30। તો અહીંયા લખીશું 30। અને એના પછી 30 ભાગ્યા 5, તો કેટલા? 6 કેટલા 35 થશે? 6 35 થશે। તો અહીંયા કેટલા લખવાના? 6। એના પછી ત્રીજું જોઈએ કે 18 + 6 કેટલા થાય? 24। 18 અને 6 થશે 24। પછી 24 ભાગ્યા 8, તો કેટલા? 8 8 24 થશે? 3 8 8 24 થશે। તો અહીંયા લખીશું 3। એના પછી 3 4 12, પછી 12માંથી 6 જાય તો 6, અને 6 5 કેટલા થાય? તો 30। આવડી જાય। આવી રીતે આ કરવાનું છે પ્રશ્ન નંબર 14। પછી પાછળ જોઈએ, ચાલો ગૃહ કાર્ય છે એ કરીએ। આ મેં તમને અગાઉ શીખવાડી દીધું છે, તો હું તમને એક કે બે શીખવાડું છું, એના પછી તમને જાતે હોમવર્કમાં કરવાનું છે। જુઓ, પહેલું જે ઉદાહરણ છે તે જોઈએ કે 4 4ના સરખા જૂથ બનાવો। 4 4ના કીધું છે, તો શું કરવાનું? આ જે 4 4 આપેલા છે, તો આપણે આવી રીતે પહેલાં જૂથ બનાવી લેશું, પછી હંમેશા કઈ સંખ્યા લખવાની? કુલ જે આપેલો હોય ને એ લખવાનું, એટલે કુલ કેટલા છે? 12। 12 ભાગ્યા કેટલા કેટલાના જૂથ બનાવવાના છે? 4 4ના, તો 4 લખવાનું, અને એના પછી કેટલા ચોક 12? તો 3 ચોક 12, એમ પણ આવડી જાય। અને આમ જોવાનું કેટલા જૂથ બન્યા? 1 2 અને 3, તો શું આવે? 3। એવી જ રીતે બીજું જોઈએ કે 3 3ના સરખા જૂથ બનાવવાનું કીધું છે, તો પહેલાં સૌથી પહેલાં આપણે જૂથ બનાવી લેવાના। આ એક જૂથ બનાવ્યું, પછી આ બીજું અને આ ત્રીજું। હવે કેટલા છે કુલ? ટોટલ જોવાનું, 1 2 3 4 5 6 7 8 અને 9। 9 છે, તો આપણે અહીંયા કેટલા લખીશું? 9 લખીશું। એના પછી આપણને કેટલા કેટલાના જૂથ બનાવવાનું કીધું છે? 3 3ના જૂથ બનાવવાનું કીધું છે આપણને, તો આપણે 3 લખીશું। અને 3 3ના એવા કેટલા જૂથ બન્યા? તો આ 1 2 અને 3 જૂથ બન્યા, તો અહીંયા કેટલા લખીશું? 3। પછી આમ જોઈ લેવાનું, 3 3 9 થાય છે, તો આપણું સાચું। એના પછી છે કે 6 6ના આપણને સરખા જૂથ બનાવવાનું કીધું છે, તો આ જે સ્ટાર આપેલા છે 1 2 3 4 5 6, તો આનું આપણે જૂથ બનાવી લઈએ। એના પછી બીજા 1 2 3 4 5 6, આનું જૂથ બનાવી લઈએ, અને આનું જૂથ। હવે આ બધા આપણે આ જે સ્ટાર છે તેને ગણીશું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18, તો કેટલા કેટલા છે? 18। તો અહીંયા 18 લખવાના, ભાગ્યા આપણને કેટલા કેટલાના જૂથ બનાવવાનું કીધું છે, બધામાં કેટલા કેટલા તારા છે? 6 છે, તો 6 લખીશું, અને કેટલા 6 18 થશે? 3 6 18, તો એમ પણ લખી શકો। અને કેટલા જૂથ બન્યા? તો 1 2 અને 3, 3 જૂથ બન્યા, તો 3 લખવાના। આવડી જાય। એવી રીતે જે 3 4 અને 5 છે, તમને તમારી રીતે જ કરવાના છે, સાવ સિમ્પલ છે। પહેલાં જેટલા જેટલાના જૂથ બનાવવાનું કીધું છે એટલાના આપણે જૂથ બનાવી લેવાના। હવે અહીંયા શું લખવાનું? સૌથી પહેલાં જે આપેલા છે ફૂલ એ અહીંયા લખવાનું, એના પછી જેટલા જેટલાના જૂથ બનાવવાનું કીધું છે એ બીજા ખાનામાં, અને છેલ્લે શું આવશે? કેટલા જૂથ બન્યા છે તે। એના પછી પાછળ કે જલેબીની 3 થાળીમાં આપણને સરખી ભાગે દોરવાના છે, તો પહેલાં આપણે એ જોઈ લઈશું કે કુલ કેટલી જલેબી છે, તો 1 2 3 4 5 6 7 8 અને 9, કેટલી છે? 9 છે, અને આપણને અહીંયા કેટલી આપેલી છે? થાળી 1 2 અને 3, તો 9 છે, તો આપણે સરખી ભાગે વેચીએ તો કેટલી આવે? જો 9 અને 3 થાળી, તો કેટલા આવશે? કેટલા 3 9 થશે, તો 3 3 9 થશે, તો બધામાં કેટલી કેટલી જલેબી આપણને દોરવાની છે? 3 3, આ 1 દોરી, પછી 2
અને 3 એવી રીતે તમને આ બંને થાળીમાં 3-3 જે જલેબી છે તે દોરવાની છે એના પછી લાડુને બે થાળીમાં સરખી ભાગે આપણે દોરવાના છે હવે જો કુલ જે લાડુ કેટલા છે આપણે જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કેટલા છે 12 છે તો અહીંયા આપણે 12 લખીશું ભાગ્યા હવે અહીંયા થાળી કેટલી આપેલી છે બે થાળી આપેલી છે તો 2 હવે કેટલા દુ 12 થશે 6 દુ 12 થશે તો અહીંયા 6 એટલે બંને થાળીમાં કેટલા કેટલા લાડુ આવશે 6 6 તો આ 1 2 3 4 5 અને 6 એવી જ રીતે અહીંયા 1 2 3 4 5 અને 6 આવડી જાય એના પછી પુસ્તકોને ચાર કબાટમાં સરખે ભાગે દોરવાના છે હવે પુસ્તકો કુલ કેટલા છે તે જોઈ લઈએ 1 2 3 4 5 પછી બધામાં 5 5 છે જો 1 2 3 4 5 આનામાં પણ 1 2 3 4 5 1 2 3 4 5 તો આપણે જે આ રીતે સરળ રીતે આપણે જો સરવાળો કરવો હોય તો શું કરવાનું બધામાં 4 4 છે બધામાં 5 5 છે પુસ્તકો અને કુલ જે ખાના છે તે કેટલા છે 1 2 3 અને 4 તો 5 6 કેટલા થશે 20 એટલે અહીંયા આપણે કેટલા લખીશું 20 હવે ભાગ્યા આપણને શું કરવાનું છે જે કબાટ છે કેટલા છે 1 2 3 અને 4 કેટલા કબાટ છે 4 તો કેટલા ચોક 20 થશે 5 ચોક 20 થશે એટલે બધામાં કેટલા કેટલા પુસ્તક દોરવાના છે તો 5 5 તમને અહીંયા પુસ્તકો દોરવાના છે એના પછી આજે પ્રશ્ન નંબર 3 છે ખાલી સ્થાન પૂર્ણ કરો તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો અત્યાર સુધી મેં તમને જેટલા પેજ જે કરાવ્યા છે તે તમને સારી રીતે સમજી અને તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખવાનું છે